વડોદરા શહેરના કાસમ આરા કબ્રસ્તાન પાસે રહેતા ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યા પૈસાની લેતી દેતીની અદાવતમાં રેકી કરીને કરવામાં આવી હતી. આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝીમ છોટે હુસેન પઠાણ પગ રિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે. તેની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ કારેલીબાગ પીઆઈ આરસી જાદવ અને તેમની ટીમ અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. આરોપી અમદાવાદથી ભાગી ન જાય તે માટે અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યો હતો. બેના રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવેલી હતી તે બાબતે આગળની તપાસ કરતા પીઆઈસી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીપી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે 10 દિવસ પહેલાં પોતે 30,000 રૂપિયા માંગ્યા ઉછીના અને તે બાબતે રકઝક કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી નાખ્યો છે એવી વાત ઉપજાવેલી છે.